નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? હા, તો આજે પણ આપણે ગણિતની પાઠ્યની અંદર અભ્યાસ કરવાનો છે. તો કે જુઓ, આપણે 1 થી 5 સુધીની સંખ્યા આપણે ઘૂંટી નાખી લખી પણ લીધી હશે, તમે અંક શબ્દમાં પણ તમને લખાઈ ગયું હશે, બરાબર? તો કે હવે આપણે શીખવાનું છે આજે પાના નંબર 32. જો એમાં ચિત્ર આપ્યા છે, ચિત્ર દ્વારા આપણે અંક સામે જોડવાના છે, ગણો અને જોડો, બરાબર? આનો આપણે અભ્યાસ કરવાનો છે, ગણો અને જોડો. જો ચિત્ર આપ્યા અને સામે અંક આપ્યા છે, બરાબર? તો કે આપણે જોઈએ, ચિત્ર ગણી અને અંક સામે જોડી દઈએ. જો હવે આ તરબૂચ 2 આપ્યા છે, તો એ બગડા સાથે જોડેલા જ છે, બરાબર? તો હવે જો આ બોટલ કેટલી આપી, તો કે 1, 2, 3, 4 અને 5. કેટલી આપી છે? બોટલ 5. તો આમાં જોવાનું, પાંચડો પાંચડે 5 ક્યાં છે? તો કે અહીંયા. તો બોટલ છે એને 5 પાસે આવવા દો, બરાબર? હવે ત્રીજું, સીડી આપી છે, સીડી પણ આપણે બધાને ગણવાની છે, મારી સાથે તમે પણ ગણજો. 1, 2, 3. કેટલી સીડી આપી? તો કે 3. તો કે તગડે 3 ક્યાં છે? તો કે અહીંયા. તો સીડીને 3 સામે જોડી દેવાની. ચાલો, હવે ગેસની બોટલ આપી છે, બરાબર? 1, 2, 3, 4. કેટલી બોટલ આપી? તો કે 4. ચોગડે 4 ક્યાં છે? તો કે અહીંયા ઉપર. બોટલને 4 સાથે જોડી દેવાની. ચાલો, હવે શું આપ્યું છે? એક જ ચિત્ર આપ્યું. શું આપ્યું? તો કે હાથી ભાઈ. હાથી કેટલા છે? 1. તો કે એકડે 1 અહીંયા છે, જોડી દેવાનું. ચાલો, બરોબર. હવે ચિત્ર અને અંક સામે આપણે જોડાઈ ગયા. હવે આપણે શું શીખવાનું છે? તો કે જૂથ બનાવો, બરાબર? જો જૂથ બનાવવાની અંદર તમને આમ ચિત્ર આપ્યા હોય, 1, 2, 3, 4, 5, 6, 7, આવી રીતે તમને એટલા ચિત્ર આપ્યા હોય. તમને એમ કીધું છના જૂથ બનાવો, 6. તો આમાં કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા છે? 8. પણ ગમે એ 6 તમારે લેવાના, ઉપરના 6 લઈ લો તોય ભલે, આ 6 લ્યો તોય ભલે. 1, 2, 3, 4, 5 ને 6 છ લઈ લીધા. આમ ગોળ રાઉન્ડ કરો તો ભલે, નહીતર આમ ચોરસ કરવું હોય તો ભલે. આવી રીતે જૂથ બનાવવાનું છે. જો આપણે પહેલું ઉદાહરણ આપેલું જ છે, બરાબર? સીસી બોટલ આપી છે, એમાં 4 બોટલ આપી. જો આમાં લખેલું 4 સીસી, તો કે 4નું જૂથ બનાવ્યું, બરાબર? હવે ઝાડ કેટલા છે? 1, 2, 3, 4 ને 5 ઝાડ આપ્યા. પણ આપણે જૂથમાં કેટલા ઝાડ લેવાના છે? તો કે 3 ઝાડ લેવાના. તો 3 ઝાડની અંદર આમ આપણે જૂથ બનાવવાનું છે. ચાલો, હવે પીપ આપી છે, 2 પીપ આપી. તો અહીં પીપ કેટલી છે? 1, 2, 3, 4. તો આ 2 પીપમાં આપણે જૂથ બનાવવાનું છે. હવે ફાનસ આપ્યા છે, અહીંયા 5 ફાનસનું જૂથ બનાવવાનું છે. પણ આપણે આપ્યા છે કેટલા? તો કે 7 આપ્યા છે, 5 લેવાના છે. 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 ને 5. તો આ 5 ફાનસનું આપણે જૂથ બનાવવાનું છે. ચાલો, હવે પેજ ફેરવો. આ પેજની અંદર મેં તમને હોમવર્કમાં આપેલું છે, માગ્યા મુજબ રંગ પૂરવાનો છે. જો તમને સૂચના આપી જ છે, અહીંયા 2 ઝાડમાં રંગ પૂરવાનો, અહીંયા 5 ફુગામાં રંગ પૂરવાનો, અહીંયા ફૂલની અંદર 4 ફૂલમાં રંગ પૂરવાનો છે, અને 3 હોળીમાં રંગ પૂરવાનો. એ રંગ તમારો જાતે પૂરવાનો છે, બહાર રંગ ન નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, હવે આપણે જુઓ, હવે 6 અને 6 થી 9નું આપણે ચિત્ર સાથે ગણીશું અને મહાવરો કરીશું, બરાબર? જો 6 ગણે 6 અને શબ્દમાં પણ 6 આપ્યા છે. હવે જો આ ભાઈઓ અને બહેનો છે, માણસ આપ્યા છે એ પણ 6, પછી તરબૂચ આપ્યા એ પણ 6, ફૂલ પણ 6, બરાબર? 6 ઘૂંટો અને તમારે ચોરસની અંદર એટલા ખાના છે, એમાં 6 ગણે 6 કરવાના છે. જો 6 અંકની અંદર, પછી શબ્દમાં, બરાબર? હાલો, હવે પેજ ફેરવો. હવે એના પછી 6 પછી શું આવશે? તો કે 7, બરાબર? જોઈએ, આપણે ચિત્ર ગણીએ. બધા 7 ચિત્ર આપ્યા છે, આપ્યા તો આપણે ગણીએ. તમે પણ મારી સાથે ગણજો. 1, 2, 3, 4, 5, 6 અને 7. પતંગે 7 આપ્યા હતા. હવે ફૂલ કેટલા આપ્યા છે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે સફરજન કેટલા આપ્યા છે? તો કે 1, 2, 3,
चार पांच छ अने सात, सात तमारे आम घूटवाना छे अने अंकमान शब्द में लखवाना छे, सातो सातो बराबर। अंक सरस करवाना, जो तमे पहलेथी टेव पाड़शो तो तमारा अंक पण सरस थशे। चलो हवे एना पछीनुं के सात पछी शुं आवे, तो के आठवडे आठ बराबर। आठड़े आठ अंक में आप्या छे अने शब्द में आप्या, आपणे जोईए आ बधी ज वस्तुओ गणीए, आठ आठ ज आपी छे। जुओ बे केटला आप्या, तो के एक बे त्रण चार पांच छ सात आठ। हवे झाड केटला आप्या, तो के एक बे त्रण चार पांच छ सात आठ। हवे पुस्तक आपणे गणीए, एक बे त्रण चार पांच छ सात आठ, आठ लखवाना छे अने गूटवाना पण छे। आठड़े आठ, आठ आम बे रीते ऊपरथी तमे आवी रीते करी शको अने नीचेथी आम बराबर आठ। चालो हवे पेज फेरवो, आठ पछी शुं आवे, तो के नव वडे नव। जो आपणे बधાય ગણીએ ને બધાય ચિત્રો નવ આપ્યા છે, આપણે ગણી લઈએ। ચાલો બધાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। ફૂલ ગણવાના છે, ચાલો ગણીએ આપણે ને ડાગલા આપ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। ચાલો હવે ઘર આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, બધું નવ નવ આપેલા છે ચિત્ર, આપણે બધાએ ગણી લીધા બરાબર। હવે નવને પણ લખવાના છે અંકમાં અને શબ્દમાં લખવાના છે। ન વ એકડે મીંડે દસ, જો હવે દસ છે ને એ બે અંકની સંખ્યા થઈ ગઈ કહેવાય, બે અંકની નાનામાં નાની સંખ્યા એટલે એકડે મીંડે દસ, અને એક અંકની નાની સંખ્યા એટલે એક, બે એક અંકની મોટી સંખ્યા એટલે નવ વડે નવ બરાબર। ચાલો બધાએ ઘરે હોમવર્ક કરી લેવાનું છે, કરશો ને બધા? હા ચાલો આવજો, બાય।